તો ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હવે નક્કી થશે ત્યારે ખાસ કરીને યુવાનો શું વિચારી રહ્યા છે તે જણાવવાનો જીએસટીવી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક યુવકો લોકશાહી પર્વમાં પહેલીવાર મતદાન કરવાના હોવાથી ઉત્સાહી જોવા મળ્યા હતા. યુવકોનું કહેવું છે કે એજ્યુકેશન સેક્ટર, હેલ્થ સેક્ટરમાં હજુ વધુ સારી કામગીરી કરવાની જરૂર છે. તો એજ્યુકેટ ઉમેદવારોને પસંદ કરવાની વાત પર યુવકોએ ભાર મૂક્યો હતો. અને યુવા તરીકે એવું જ વિચારીએ છીએ કે જો આપણા અત્યારે જે ભરતીઓ બહાર પડે, જે સરકારી જોબની ભરતીઓ પ્લસ અહીંયા જે પણ કોઈ પણ પ્રાઇવેટ જગ્યાએ કોઈ પણ જોબ હોય ત્યાં સ્થાનિક લોકોને રોજગારી મળે તેના મુદ્દા ઉઠાવતો એવા નેતા જોઈએ. અત્યારની ન્યૂ યંગ જનરેશનને સારા એવા ઉમેદવાર જોઈએ છે, જે સમાજ માટે ઉપયોગી બને એવા ઉમેદવાર જોઈએ છે. મહિલાઓને આગળ જોબ સિક્યોર મળી શકે એવા ઉમેદવાર જોઈએ છે. ઇલેક્શનને લઈને એમ જોવા મળે છે કે બહુ કોન્ટ્રોવર્સી ચાલે છે વધારે, જેમ કે આમ આદમી પાર્ટી છે જે બીજેપીને વધારે ટક્કર આપે છે કે લોકો બધા બીજેપીના સપોર્ટથી હટી રહ્યા છે, આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે. ને આમ આદમી પાર્ટીની એક વસ્તુ બી અમને સારી લાગે છે કે એ લોકો એજ્યુકેશનમાં બહુ સારું રાખે છે. મીન્સ કે કોલેજો જે પ્રાઇવેટ છે કે પછી સ્કૂલો જે પ્રાઇવેટ છે એવી જ ગવર્મેન્ટ સ્કૂલોને કોલેજોને રાખે છે એ લોકો. મેમ, ઉમેદવાર એકચ્યુઅલી એજ્યુકેશન, જે આપણા જે ધારાસભ્ય છે એજ્યુકેશનવાળા હોવા જોઈએ, જેથી કરીને આગળની જે જનરેશન છે એમને સમજી શકે અને જનરેશન પ્રમાણે બધું ડેવલપ કરી શકે. જો નીચી એજ્યુકેશનના છે તો જે અત્યારની જનરેશન છે એ પ્રમાણે લોકો સેટ નહીં થઈ શકે. મેમ, જો વધારે ધારો કે થોડું એજ્યુકેશનવાળા ધારાસભ્ય આપણા હોય તો આપણા ઉપરના જે કોઈ બી બધું અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે સારી રીતના થઈ શકે. એકચ્યુઅલીમાં અહીંયા જોઈએ તો અહીંયા ગુજરાતમાં તો ભાજપનું જોર આપણે જોયું છે કે પહેલા ટાઈમથી જ કે હંમેશા ભાજપ જ જોર કરે છે. બીજી બધી પાર્ટીઓને તો બહુ સંઘર્ષ કરવો પડે છે અહીંયા આવવા માટે, કેમ કે જોઈએ તો મોદી સાહેબ પહેલેથી ઘણા સારા સારા કામો કરી ગયા છે, જેના લીધે ગુજરાતમાં બીજી બધી પાર્ટીઓને તો જીતવું બહુ અઘરું પડે છે. ઘણી જગ્યાએ જીતે પણ છે બીજી પાર્ટીઓના ઉમેદવારો, પણ જે એકચ્યુઅલી જોઈએ તો ગુજરાતમાં તો ભાજપ